જેમની ઉપસ્થિતિને કારણે આ પ્રસંગની ગરિમા વધી છે અને જેમના આશીર્વાદ આ બંને શિક્ષકોના માધ્યમથી સમગ્ર શિક્ષણ સમાજને મળ્યા છે, એવા પૂજ્ય ભાઈ અખંડ સૌભાગ્યવંતા બેન શ્રી ચેતનાબેન અને ભાઈ શ્રી ઉપદાનભાઈ, ભાઈ શ્રી અભયસિંહભાઈ, કિરીટસિંહભાઈ, મારા મુરબ્બી પૂજ્ય બોક્સર સાહેબ, મંચ પર ઉપસ્થિત સૌ મહાનુભાવો, સમયનો પ્રવાહ એ સામાન્ય રીતે સતત વહેતી પ્રક્રિયા છે, પણ હું છેલ્લા 3-1 કલાકથી એવું અનુભવી રહ્યો હતો કે કાળનો પ્રવાહ થોડે વખત માટે અહીંયા થંભી ગયો છે. જે એકાગ્રતાથી અહીં બેઠેલા લોકો અને જે તન્મયતાથી અહીંથી વાત કરતા લોકો વાત કરતા હતા, એની સચ્ચાઈનો કદાચ આ કારણ હશે. સાહેબ, એ સ્વસ્થ સમાજની નિશાની છે કે જે શિક્ષકનું સન્માન કરે. શિક્ષકનું સન્માન કરે એ જ સમાજ સ્વસ્થ હોય. જાહેર વહીવટમાં વર્ષો સુધી રહ્યા એટલે ક્યારેક કોઈ શિક્ષકોના સન્માનની વાત આવે, શ્રી દવે સાહેબે વાત કરી તો જવાની ઈચ્છા થાય, બને ત્યાં સુધી જવું એવો આગ્રહ પણ ખરો, પણ સમાજના બહુ થોડા લોકોની હાજરી જોઈને ઘણીવાર મનમાં ગ્લાની થાય. સાહેબ, જે સમાજ વર્ષમાં એક વખત ગુરુવે નમઃ કહેવા ના આવે, ગુરુને શાબાશ કહેવા ના આવે, એ સમાજને શિક્ષણની ટ્યુશન વિશે અને શિક્ષણની બધીઓ વિશે કહેવાનો સાહેબ અધિકાર છે ખરો? આજે આ શિક્ષક, આ બંને શિક્ષકો, બંને કલાકારો, એનું સન્માન કરવા માટે આવી એક સન્માન સમિતિ થાય, એમને મારા લાખ લાખ વંદન છે. આ વિચાર સાહેબ જેને આવ્યો ને, એને લાખ લાખ વંદન છે. અને નોકરીમાં બધા લોકો કંઈ સરખું કામ કરીએ એવું જરૂરી નથી, એવું છે પણ નહીં. એવું હોત તો પરિસ્થિતિ ઘણી જુદી હોત. પણ કેટલાક લોકો એમાં પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરે છે. એવા બે નિષ્ઠાપૂર્વક જેમણે કામ કર્યું છે એવા લોકોનું આપણે સન્માન કર્યું છે. બાકી અમારે એક સન્માન સમારંભમાં જવાનું થયું, હું એ વિભાગમાં નવો જોડાયેલો હતો એટલે ત્યાં જે કામ કરતા તે અધિકારીને પૂછ્યું કે જેમનો આ સન્માન થાય છે એ અધિકારી શું સંભાળતા હતા. જેમણે મને જવાબ આપવાનો હતો એ પણ એક મિત્ર અને સિનિયર અધિકારી, પણ થોડા રમૂજી ખરા. એટલે મને એકાદ ક્ષણ મારી સામે જોયા પછી કહ્યું કે આ તમે અઘરો પ્રશ્ન પૂછ્યો છે. આ ડાયરો બરાબર સમજે છે. આ એ શું સંભાળતા હતા એમને ખબર જ નથી, કદાચ એમને ખબર નથી. હા, એટલી અમને અને એમને બધાને ખબર છે કે 33 વર્ષથી આમની સરકાર સંભાળતી. એટલે સરકારની પણ ધીરજ તો હોય જ છે.
સરકાર ની ધીરજ હોય. પણ જે લોકો કામ કરી જાય છે એના તો ફૂટપ્રિન્ટ હોય. એવા કોઈક દરવેશ કે જેના કાળ સાચવે પગલા, કાળની છાતી ઉપર એને પગલા પડ્યા હોય સાહેબ, અને એ તો ધખીતા ઘૂણા જેવા હોય. એવા બે લોકો કે જેમણે એમના કામથી એમનું નામ રોશન કર્યું, એવા લોકો ઓછા. બાકી તો ઘણા સબળ ક્ષમી પ્રાચીન દુઓ છે, નિગર્વ ધની અને કોમળ વિદ્યાવંત. આ ભૂભૂષણીય તીન હૈ, બાકી તો ઉપજત ખપત અનંત. ઘણા લોકો આવે અને ઘણા લોકો જાય, એને સમાજ યાદ નથી કરતો. મેઘાણીભાઈ લખ્યું કે મોટાના મોત ચાર ડાઘુએ જાણ્યા, પણ નાનાની થાંભી પૂજાય. કારણ કે કઈક જુદું કરી ગયો. 10-12 વર્ષ પહેલા આજે સુરેન્દ્રનગરની ધરતી ઉપર બેઠા છીએ ત્યારે કેટલા શિક્ષકોની યાદ આવે. મેં હમણાં પૂછ્યું કે ડોક્ટર મોતીભાઈની તબિયત કેમ છે, નાગજીભાઈ શું કરે છે. સાહેબ, શિક્ષણ માટે એમણે વેચ લીધું, જીવન ખર્ચ્યું. બારેક વર્ષ પહેલા હું દિલ્હીથી અમદાવાદ આવતો હતો. ઓફ સિઝનને કારણે હશે કદાચ, પણ ભીડ ઓછી ને એમાં પણ પાલનપુર આવતા હતો તો ભીડ ઘણી ઓછી થઈ ગઈ. એટલે એરકન્ડિશન કુપેમાં આજુબાજુમાં લોકો શું વાત કરતા હોય એ પણ સાંભળી શકાય. એટલે બાજુમાં કોઈ બે લોકો વાત કરતા હતા, એમાં મને રસ પડ્યો. કારણ કે એમની વાતમાં વારંવાર યુરોપ, જર્મની, ચોટીલા અને સુરેન્દ્રનગર એવા નામો આવ્યા. હવે આ મેં કીધું મિયા મહાદેવ નો મેળ છે ને, એટલે હું ત્યાં ગયો. એક સિનિયર સિટીઝન પણ ખૂબ સરસ રીતે વાત કરે, એમને જેને મળ્યો બેઠો એમને સારું લાગ્યું, કોઈક વાત કરવા વાળું મળ્યું. એટલે મેં કહ્યું કે આપ તો કે હું આમ તો સૌરાષ્ટ્રનો છું, હવે મુંબઈ રહું છું. ઘણા વર્ષો પહેલા યુરોપમાં ગયો, અહીંયા ફિઝિક્સમાં મેં ડોક્ટરેટ કર્યું, પછી જર્મનીમાં સેટલ થયો અને જર્મનીમાં એક સાયન્ટિસ્ટ તરીકે મેં કામ કર્યું. પણ હું એપેરન્ટલી દેખીતી રીતે સમજી શક્યો કે આ ઘણી મોટા હોદ્દા ઉપર રહ્યા હશે. મને કહે તમે, એટલે મેં મારું નામ આપ્યું કે મારું નામ વીએસ ગઢવી છે. સાહેબ, એને કંઈક સ્પાર્ક થયો, ચમકારો થયો, એની સ્મૃતિમાં કોઈક ચમકારો થયો. એને કહ્યું કે ગઢવી છો, કીધું હા. તો કે અમે ચોટીલા ભણતા ત્યારે અમારે એક પથાભાઈ ગઢવી કરીને શિક્ષક હતા. સાહેબ, ક્યાં વિચાર કર્યો, બનેલી ઘટના. તમે એમને ઓળખો? મેં કહ્યું હા, અમે ઓળખીએ, બરાબર ઓળખો. અમારા પણ એ મુરબ્બી છે, ગુરુ છે. શા માટે એમણે એમને યાદ કર્યા? પૂજ્યભાઈ બહુ જ ચોક્કસ વાત કરતા કે એમણે આપેલા સંસ્કાર અમને ક્યાં ક્યાં ઉપયોગી થયા છે. દુનિયામાં
જ્યારે લથડવાની વેળા આવી હશે ને ત્યારે પથા બાપાએ ગાયેલા ચંડી પાઠ એમને યાદ આવ્યા હશે અને એમાંથી એ બચ્યા હશે, નહીતર કોઈ માણસ આટલા વર્ષો પછી શું કામ યાદ કરે? લોકો યાદ કરે છે શિક્ષકોને, લોકો યાદ કરે છે સંતોને, લોકો યાદ કરે છે સાહિત્યકારોને, કારણ કે એ સ્થૂળ જીવનમાં એક ચેતના રહેલે છે. બાકી તો સ્થૂળ જીવન ઘણા લોકો ઘણી રીતે જીવી જાય, પણ ચેતનાનો આવિષ્કાર તો આ લોકો જ કરે છે. પૂજ્યભાઈની વાત બહુ સાચી છે. આવો જ એક સંવાદ પંડિત જવાહરલાલ નહેરુ અને વિનોબાજી વચ્ચે થયો. બંને ખૂબ વિદ્વાન. વિનોબાજી એમની પદયાત્રા કરીને પાછા આવ્યા એટલે પંડિતજી એમને મળવા ગયા. એટલે એણે પંડિતજીને કહ્યું કે તમે ઇતિહાસ વિશે બહુ સારું લખ્યું છે. પંડિતજી તો વડાપ્રધાન ન થયા હોત તો પણ એક મોટા ઇતિહાસકાર તરીકે જાણીતા થયા હોત. પણ એમાં એક તમારી વાત મને ગળે નથી ઉતરતી, ને મારા અનુભવના આધારે ગળે નથી ઉતરતી. એમણે કહ્યું કે શું, કે તમે ઇતિહાસમાં એવું લખ્યું છે, વિનોબાજી પંડિતજીને કહે છે કે બાદશાહ અકબરના સમયમાં તુલસીદાસ થઈ ગયા. તો કે એમાં એમાં મેં બરાબર કેમ નથી લખ્યું? એ જ તવારીખો છે. કે ના, તવારીખો એ જ છે, પણ કહેવાય એમ કે તુલસીદાસજીના કાળમાં બાદશાહ અકબર થયો. આ તો ભાવનાની વાત ગમે, પણ રેશનલ પંડિત જવાહરલાલ નહેરુ માને કેમ? એટલે એમણે દલીલ કરી કે આચાર્યજી શાસકોના સમયને કારણે જ, શાસકોના કાળથી સમય ઓળખાય, કારણ કે શાસકો સમાજમાં જાણીતા હોય છે. એણે કહ્યું કે મારા અનુભવના આધારે એ વાત પણ ખોટી છે. અને પછી સાહેબ વિનોબાજી ઠોસ દાખલો આપે છે કે દિલ્હીથી માત્ર 40 માઇલ દૂર મારી પદયાત્રાના એક પ્રવાસમાં હું મુસ્લિમ લોકોના એક ગામમાં ગયો જ્યાં 100 એ 100% મુસ્લિમ વસ્તી. મેં એમને કહ્યું કે મારે ભૂદાન વિશે વાત કરવી છે, તો ક્યારે કરવી? તો આજે શુક્રવાર છે ને સાંજની નમાજમાં આખું ગામ ભેગું થશે, નમાજ પૂરી થાય એટલે ત્યાં આવીને આપ વાત કરો. એટલે ભૂદાન વિશે વાત કરી. પણ ભૂદાન વિશે વાત કરતા પહેલા પૂજ્યભાઈએ એક પ્રશ્નપત્ર કાઢ્યું, એવું એમણે પ્રશ્નપત્ર કાઢ્યું કે તમે બાદશાહ અકબરનું નામ સાંભળ્યું છે? સાહેબ દિલ્હીથી 40 કિલોમીટર દૂરના ગામમાં વિનોબાજી પૂછે છે, 40 માઇલ દૂરના ગામમાં વિનોબાજી પૂછે છે કે તમે બાદશાહ અકબરનું નામ સાંભળ્યું છે? આ વસ્તીને પૂછે છે. પેલા લોકો જવાબ નથી આપતા કે ખ્યાલ નથી, એમને કંઈ એ વાત કંઈ સમજાતી નથી, બાદશાહ અકબર વિશે ખ્યાલ નથી. એણે કહ્યું કે બાદશાહ અકબરની તો આચાર્ય અમને ખ્યાલ નથી, અમે અલ્લાહો અકબરમાં એક અકબર બોલીએ છીએ, એક અકબર સાંભળ્યું, બાકી આ બાદશાહ અકબર વિશે અમને ખ્યાલ નથી. બનેલી ઘટના. એટલે વિનોબાજીએ પૂછ્યું કે તમે સંત તુલસીદાસનું નામ સાંભળ્યું છે? આખા ગામે સાહેબ એકી મતે કહ્યું કે તુલસીદાસજીનું નામ ના સાંભળ્યું હોય, એની તો ચોપાઈઓ અમે ખૂબ સાંભળી છે. આ સંત, આ કલાકારો, આ શિક્ષકો એની આ તાકાત છે, એ સમયની ઓળખ બને છે. આજે જે બંને લોકોનું સન્માન થયું એ તો બંને પહાડી કંઠના ગાયકો છે અને પાછા બંને પહાડીએ છે. એમનું શરીરનું બંધારણ જોતા અભયસિંહભાઈને કાગ એવોર્ડ મળ્યો ત્યારે હું ત્યાં ગયો હતો.
સાહેબ મેઘાણીભાઈના ગીતો તો ઘણા ગાય છે, પણ અભયસિંહભાઈના કંઠમાં એને પાંખો મળી છે, અને એટલે આ બેનો સન્માન સમારંભ અને એમાં પૂજ્ય ભાઈની ઉપસ્થિતિ, એ સંત ઈશ્વરદાસજી કહે છે એમ સોનો ઓર સુગંધ એવો ઘાટ થયો છે. એમના વ્યક્તિત્વ વિશે મેં સાહેબ ઘણો વિચાર કર્યો છે કે અભયસિંહભાઈને કેવું તો કોની સાથે સરખાવવા, અને મને મારા મતે એક વ્યક્તિનું નામ સૂજ્યું જેને મેઘાણીભાઈએ છેલ્લા મહાકવિ તરીકે ગાયા અને બિરદાવ્યા, એ ભાવનગરના મહાકવિ પિંગળસિંહભાઈ પાતાભાઈ નરેલાના પૌત્ર, અમે ભાવનગરમાં એમને ખૂબ જોયેલા, એ બળદેવભાઈ નરેલા જેવા મને લાગે છે, જેમનામાં સૌજન્ય અને વિવેક ભારોભાર ભરેલા હોય. અને અમારે મોટાભાઈ વૈદ ગઢડાવાળા કહેતા કે આ બળદેવભાઈની માનસાઈના વખાણ કરવા કે એના કાવ્ય તત્વમાં, એમાં બેમાંથી આગળ કોણ? એક માણસ તરીકે કે એક કલાકાર તરીકે વિચાર કરો તો આ બે બાબતોમાં કઈ બાબતને આગળ ગણવી? સાહેબ, જે ઉત્તમ માણસ હોય ને એ જ ઉત્તમ કલાકાર હોય, નહીતર એ સૂર નીકળે નહીં. એક શિક્ષક તરીકે એમણે એક શાળામાં સુધારો કર્યો, 33 વર્ષ સુધી શિક્ષક તરીકે કામ કર્યું, અને કોઈક સુધારો કરો ને એટલે ઘણા લોકોને ન ગમે, ઘણા લોકોને લાગે કે આ બધું ચાલે છે એમ, રાબેતા મુજબ ચાલવા દો ને, રાબેતા મુજબ ચલાવવામાં આપણને બહુ રસ હોય છે, કેમ ચાલે છે અમને તો બહુ જ મજા આવે, કેવું છે કે રાબેતા મુજબ ચાલે છે. પણ એમણે રાબેતા મુજબ ના ચલાવ્યું, અને એને કારણે સમસ્યાઓ થઈ હશે. જેની ફોરમ ફટકેલી, આ સમસ્યાઓને આ બધું થયું હશે, એને કોક દી જઈને ચૂલે ચડવું પડે, કસોટી એની જ થાય. ભગત બાપુ કહે છે કે જેની ફોરમ ફટકેલી એને કોક દી જઈને ચૂલે ચડવું પડે, પણ આવડ હલવેલી એને કોઈ ન પૂછે કાગડા, એની શું વાત? એ પરિસ્થિતિની વચ્ચે એમણે કામ કર્યું હશે. જોગાનું જોગ, જે બીજું ઘણું બધું છે, પણ એક સમર્થ શિક્ષક હતા, સમર્થ કેળવણીકાર હતા, એવા દર્શકનું આ શતાબ્દી વર્ષ ચાલે છે. મનુભાઈ પંચોળીની જન્મ શતાબ્દીનું આ વર્ષ ચાલે છે. વિમલાતાઈ ઠકારે કહ્યું કે એના જે શિલ્પી હતા એ મોટા માણસ હતા. મનુભાઈનું શિલ્પ જેણે ઘડ્યું, જેણે મનુભાઈને મનુભાઈ બનાવ્યા, એ મોટા ગજાના માણસ હતા. એટલે એના શિલ્પી વિશે મનુભાઈ એક નાની વાત લખી. શિક્ષક જે છે એ પોતાના વર્તનથી કેટલાક સંસ્કારોનું સિંચન કરે છે, ભાષણથી નહીં. સાહેબ, ગુરોસ્તો મૌન વ્યાખ્યાન, ગુરુનું મૌન એ જ વ્યાખ્યા. ૧૯૧૫નું વર્ષ, ગાંધી મુંબઈમાં ઉતર્યા છે આફ્રિકાથી, એ વર્ષ ભાવનગર ના ધૂળિયા માર્ગો ઉપર એક મહારાજાની મોટર, મહારાજે જોયું કે એક કૂતરી અને બે ત્રણ સરસ ગલુડિયા
એમને ગલુડિયા ગમી ગયા, રાજાને ગમે એમાં તો પછી શું. એટલે એને સાથે હતા એ માણસને કહ્યું કે અહીં કૂતરી આની મા એની તપાસ કરો અને લઈ આવો આપણે ત્યાં, કારણ કે આના ગરુડિયા તો આપણે ત્યાં રાજ દરબારમાં શોભે એવા છે. સાહેબ રાજા બોલે તો કાઈ દો, અમારે તો આજે સરકાર નક્કી કરે, કિર્તિભાઈ જાણે છે, તો અમે કંઈક લીગલ ડિપાર્ટમેન્ટ વાળાને પૂછવું પડે. આ તો બધા ડિપાર્ટમેન્ટ સાહેબ એમનામાં નિહિત થયેલા હતા, ઓલ પાવર્સ વેસ્ટેડ. એક જ સારો ભાવ. બીજે દિવસે રાજના શિકારીઓ આવ્યા, અલગ ઝલક જે નિશાનીઓ આપી તેના પરથી બરાબર શેરીમાં આવ્યા. કૂતરીને ગલુડિયા બહાર જ ફરતા હતા એટલે દોડીને એક કમ્પાઉન્ડમાં એક દરવાજો હતો એની અંદર જતા રહ્યા. છોકરાઓ બે ત્રણ ઉભા હતા, એમણે દરવાજો બંધ કરી દીધો. શિકારીઓ ત્યાં આવ્યા, શિકારીઓએ આવીને કહ્યું કે હમણાં કૂતરી અંદર ગઈ છે એ અમને આપી દો. છોકરાએ કહ્યું કૂતરી નહીં આપીએ. શિકારીઓ કે તમે તમારામાં કંઈ અકલ છે કે નહીં, કૂતરી તમે હમણાં તમારો દરવાજો તોડીને લઈ જઈશું. છોકરાએ કહ્યું કેટલા માટે નહીં આપીએ કે નાના નાના ગલુડિયા છે એનું શું થાય તમે કૂતરી લઈ જાઓ તો. આ વાત તો શિકારીઓને સમજાણી નહીં. તેણે કહ્યું કે અમારા માસ્તર સાહેબ આવે પછી આવો. શિકારીઓ કે અમારે તો રાજનો હુકમ છે. એવા માસ્તર આવ્યા પણ મનુભાઈ એ માસ્તર વિશે બે સાહેબ શબ્દો લખે છે, બે વાક્યોમાં આ માસ્તર વિશે લખે છે. માસ્તર કેવા લાગતા? તો કે માસ્તરના મોઢા ઉપર હિમાલયની દ્રઢતા અને મૂર્તિની નિશ્ચળતા હતા. થાક હતો પણ નબળાઈ નહોતી. ધમાલ સાંભળી એટલે છોકરાને કહ્યું શું છે કે આ રાજના શિકારીઓ આવે છે કૂતરી માગે છે, કે તમે શું કહ્યું ના પાડી. એટલે શિકારીઓને કહ્યું કે હું ના પાડું છું. કે માસ્તર તમે ગાંડા થયા છો? શિકારીઓને એમ કહ્યું કે અમે અત્યાર સુધી કેમ આ અંદર ઘૂસીને આને કૂતરીઓ લઈ નથી જ લેતા, કારણ કે અમારા માટે તો આમ આમની સામે બળજબરી કરવી સામાન્ય બાબત છે. એને કહ્યું કે આ કૂતરી નહીં અપાય. શિકારીઓ અંદર જવા માટે વિચાર કરતા હતા એટલે એણે એક વિદ્યાર્થીને કહ્યું કે ગોપાળ જ્યાં જઈને અહીંયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરે કે અમારે ત્યાં લોકો આવીને ગેરકાયદેસર પ્રવેશ કરે છે. સાહેબ રાજ સામે સી રીતે ફરિયાદ થાય? પણ માસ્તર જુદી માટીના. એટલે ત્યાં ગયો પીએસઆઈ એટલે પોલીસ અધિકારી અને એમના કેટલાક માણસો આવે, એમને થયું બહાર ના કોકશે, પણ રાજના માણસોને જોઈને એ ઠરી ગયા. પોલીસના માણસો કે આ રાજના માણસો તો એ તો પ્રવેશ કરે તો એને ગેરકાયદેસર સી રીતે ગણવો? એટલે પોલીસ અધિકારીએ રાબેતા મુજબ વર્તવા સલાહ આપી. સાંભળો માસ્તર, આ જમીન રાજાની, આ ગ્રાન્ડ રાજાની અને આ વાત કઈ મોટી છે નહીં. કૂતરીને ગમે ત્યારે દૂધ આપશો, ગરોડિયા ગમે ત્યારે દૂધ આપશો, કૂતરી આપી દો. તો કે તમારાથી રક્ષણ ન થતું હોય તો હું ભરી પીશ આમની સામે શિકારીઓને, પણ વાત આ કૂતરી આપવાની છે નહીં, વાત એક અન્યાયની છે અને એ અહીંયા ચાલે નહીં, કારણ કે આ શૈક્ષણિક સંસ્થા છે. હવે આ તો બહુ જ મૂંઝાણા ઉપરી જે પોલીસના છે પણ સમજદાર માણસ છે, માસ્તરને ઓળખે, માસ્તરને આખું ગામ ઓળખે છે. શું કામ ઓળખે છે? કે માસ્તર ઊંચી પદ પ્રતિષ્ઠા અને વળતરવાળી જગ્યા છોડી અને માસ્તર થયા છે ગામઠી શાળાના. ટોલ્સ્ટોય, વર્ડ્સવર્થ, કાળિદાસ અને શાકુંતલ ભણાવી શકે એ માસ્તર ચકી લાવી ચોખાનો દાણો અને ચકો લાવ્યો મગનો દાણો કેવા આ છોકરાની સાથે બેઠો માટે ગામ આખું એને ઓળખે છે કે આ નોખી માટીનો માણસ. એટલે
એને કહ્યું લાવો રાજાને ફોન કરીએ. એટલે ગયા કે સાહેબ આવું આવું થયું છે મહારાજા, અને આપણા શિકારીઓ આ માસ્ટર ને ત્યાં જઈને એલફેલ બોલ્યા છે. આ ભાવનગર રાજના મહારાજે જવાબ આપે સાહેબ. એને કહ્યું શિકારીઓને કાઢી મૂકો, આ માસ્ટર ને ઓળખું જેની સામે એલફેલ બોલાય કેમ, એની વાત સાચી છે સાહેબ. આ મહારાજા એટલે મહારાજા ભાવસિંહજી, અને આ માસ્ટર એટલે નાનાભાઈ ભટ્ટ. એને સાહેબ દુનિયા યાદ કરે. દીવડા બળો જાત જમાળ, બળો જાત જમાળ, કજી મન ફૂંક લાગ્યા ની ફાળ. પૂરણ હારો પૂરશે, રાજની ગ્રાન્ટ ની ક્યાં વાત, પૂરણ હારો પૂરશે તારું દિવેલ દીન દયાળજી. તળીએ કેટલું તેલ છે એની તું રાખીશ નહીં સંભાળ, દીવડા બળો જાત જમાળ. આવા દીવડાઓ જે બળે એના પૂરણહારા તો સાક્ષાત પરમેશ્વર હોય છે. સમસ્યાઓ તો એને આવે, મેં હમણાં કહ્યું લડવા કાજે ભલે ને આવે, સામે પતંગિયાના પાળજી. પતંગિયાનું આખું ટોળું ભલે ને આવે, પણ તું દિવાકરનો દીકરો. બાપુ દીવાને કહે છે તું તો દિવાકરનો દીકરો, અને એ તો અંધારાના બાપ. દીવડા બળો જાત જમાળ, તજી મન ફૂંક લાગ્યાની ફાળ. અને એ લોકોની આ છાપ રહી જાય છે, એ લોકોને સમાજ યાદ કરે છે. સાહેબ સંવેદનશીલતા દુનિયામાં જો ક્યાંયથી મળે તો પૂજ્ય ભાઈએ તો એ મા પાસેથી મળે, અને કા શિક્ષક પાસેથી મળે. અને આજે મોટી મોટો કોઈ પ્રશ્ન આપણી સામે હોય તો લુપ્ત થઈ જતી સમાધિતા સંવેદનશીલતાનો છે, સેન્સિટિવિટી. આપણે સંવેદનશીલતા ગુમાવી દઈએ છીએ, ગુમાવતા જઈ રહ્યા છે. એ સંવેદનશીલતા જો વિદ્યાર્થીઓમાં પ્રગટાવી હોય તો માત્ર અને માત્ર શિક્ષકો જ પ્રગટાવી શકે. મેડમ મોન્ટેસરીને કોઈક કહ્યું કે મેડમ ઇઝરાયલના વૈજ્ઞાનિકોએ એક સરસ શોધ કરી છે, એમણે એવી મધમાખીની શોધ કરી છે કે જે ડંગ નથી મારતી, જે ડંગ નથી મારતી. મેડમ મોન્ટેસરી કહ્યું કે બહુ સારું, એ વૈજ્ઞાનિકો અભિનંદનને પાત્ર. પણ આપણે તો એવા માણસનું નિર્માણ કરવું છે શિક્ષણમાંથી કે જે ડંગ ન મારે, અને આ નિર્માણ તો શિક્ષકો જ કરે. અને પ્રાચીન કાળથી શરૂ કરીને આજ સુધી, આજે જે પ્રસંગ જોઈએ ત્યાં સુધી આ પરંપરા ચાલી છે. પછી એ વિશ્વામિત્ર અને રામલક્ષ્મણ હોય, સાંદિપની અને કૃષ્ણ સુદામા હોય, દ્રોણાચાર્ય અને એકલવ્ય હોય, કે ગંગા સતી અને પાનબાઈ હોય, પરંપરા તો એ જ છે, પરંપરા એ જ છે. તો આ પ્રકારના ગુણોનું નિર્માણ કરનાર શિક્ષકોનું જ્યારે સમાજ સન્માન કરે ત્યારે સમાજ પોતે કંઈક મેળવે છે. એમણે જીવનના મૂલ્યોનું જે સિંચન કર્યું છે એનાથી ભાવિ પેઢીનું નિર્માણ થશે. 200-200 યુનિવર્સિટીમાં આપણું જો નામ ન હોય, પૂજ્યભાઈએ વાત કરી, હકીકત આધારિત વાત કરી, તો ક્યાંક તો કશું ખૂટતું હશે ને, ક્યાંક કશું ખૂટતું હશે. અને એનો છેલ્લો જવાબ એ શિક્ષણ પાસે જ છે. સમાજમાં જો સંસ્કારની કટોકટી હોય એવું આપણને લાગતું હોય તો એનો છેલ્લો ઉપાય અને એકમાત્ર ઉપાય એ શિક્ષણ પાસે છે. યુનેસ્કોના ખતપત્રમાં લખ્યું છે કે યુદ્ધ માણસના મનમાં પેદા થાય છે,
એટલે અટકાવવું હોય તો ત્યાંથી જ અટકાવવું પડે. એ કામ શિક્ષક સિવાય કોઈ કરી શકે નહીં. એ વાત હમણાં પ્રિન્સ્ટન યુનિવર્સિટીના એક રસેલ નામના ફેલોએ 2013માં એની રિસર્ચમાં આ વાત કરી, જે 50 વર્ષ પહેલા મનુભાઈ પંચોળી નાનાભાઈ ભટ્ટે છાપરા ઉપર ચડીને કરી હતી. તો આપણે આ પરંપરામાં આ બંનેનું સન્માન કર્યું છે. એમણે શ્રદ્ધા એમના વિષયમાં રાખી છે, બંને એમની શ્રદ્ધા છે. શિક્ષણમાં સાહિત્યમાં એમની શ્રદ્ધા છે, એના સત્વમાં એમની શ્રદ્ધા છે. અને શ્રદ્ધા છે એ જ માણસને આગળ લઈ જાય છે. 1928માં પૂજ્ય શંકરદાન બાપુના હરિરસની પ્રસ્તાવનામાં પ્રભાશંકર પટણી સાહેબે લખ્યું, 1928ની સાહેબ હું વાત કરું છું, કે આ ગ્રંથ એ શ્રદ્ધાવાનને સમજાશે. આ કવિ એ શ્રદ્ધાવાનને સમજાશે, કારણ કે શ્રદ્ધાની વાત, સાર માણસાઈમાં, સારા તત્વોમાં શ્રદ્ધાની વાત, નામ સ્મરણમાં શ્રદ્ધાની વાત, ઈશ્વરમાં શ્રદ્ધાની વાત, જીવતે જીવ શ્રદ્ધાની વાત, જીવ્યા જીવતર પૂરું થયા બાદ શ્રદ્ધાની વાત. રામ નામ પરતાપ અને હનુ દ્રોણાગીર લાયો, રામ નામ પરતાપ કે ઇન્દ્ર ઇન્દ્રાસન પાયો, રામ નામ પરતાપ ધ્રુવ અનટલ હુઈ રહ્યો, અને રામ નામ પરતાપ પાંડુકુળ નકળંક કહ્યો. એ શ્રદ્ધાની વાત અહીંથી મળે છે. આ તમામ ગુણોનું સિંચન કરતી સારી શિક્ષણ સંસ્થાઓ જેટલી વધે, અમારે મોરજડવાળા ભરત દંડભાઈ કહેતા હતા કે એટલા પોલીસ સ્ટેશનોની સંખ્યા ઘટવી જોઈએ. ઘટે છે કે નહીં ખબર નથી, પણ ઘટવી જોઈએ. એટલે આજે પૂજ્યભાઈએ કહ્યું એમ, આ પ્રયાગ તો છે પણ આ તીર્થસ્થાન પણ છે, કારણ કે પ્રયાગ અને એમાં સંતની હાજરી છે. એટલે તુલસીદાસજીએ લખેલું છે કે મુદ મંગલમય સંત સમાજુ, જો જગ જંગમ તીર્થ રાજુ. તીર્થમાં સંતે નહીં, સંત હોય ત્યાં તીર્થ. શું કામ સંત હોય ત્યાં તીર્થ? શા માટે? કે રામ ભક્તિ મહા સુરસરી ધારા, ગંગાનો પ્રવાહ ત્યાં છે, એ રામ ભક્તિ રૂપે ત્યાં ગંગાનો પ્રવાહ પ્રક્રિયા છે. રામ ભક્તિ જ્યાં સુરસરી ધારા અને સરસઈ બ્રહ્મ વિચાર પ્રસાર, ત્યાં સરસ્વતીનો વિચારનો પ્રસાર થાય છે. આ બંને સરસ્વતીનો. એટલે તીર્થસ્થાનમાં ગયા હોય એવો આ પવિત્ર અનુભવ છે. બાકી તો સાહેબ કરનારા એ તો નિજાનંદ માટે કરતા હોય છે. આપણે સાબાશ કીધું તો આપણી શોભા વધી છે, બાકી તો એ જે કરે છે એમના નિજાનંદ માટે કરે છે. ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી, મકરંદ દવે લખે છે, ફૂલ તો એની ફોરમ ડાળીને રાજી, કોઈનું નહીં ફરિયાદી અને કોઈનું નહીં કાજી, અને મસળી નાખે કોઈ તો સામે મહેક દે તાજી તાજી. આ ફૂલ તો એની ફોરમ ડાળી રાજી, એટલે એવા પુષ્પોની ફોરમને વધાવવા માટે, બિરદાવવા માટે આ સુંદર પ્રસંગનું આયોજન જેમણે પણ કર્યું. અને શયન આરતીનો સમય હોવા છતાં મને આટલું બધું બોલવાનું ગમ્યું. એનો મને ખૂબ આનંદ થયો છે. બાકી તો ભાઈ આ શિક્ષક અને ડાક્ટરી કોઈની રિટાયર જ ન થાય. એમનો જે વ્યવસાય છે અધ્યયન
કાર્ય એ તો નિરંતર ચાલતી પ્રક્રિયા છે, એટલે એ ચોક્કસ ચાલશે. આપણે ખૂબ ઉચિત ટકોર કરીશું કે પ્રવૃત્તિશીલ રહેજો. મને ચોક્કસ ખાતરી છે કે આ બંને અવેશીભાઈ તો પ્રવૃત્તિશીલ છે જ, અને અમારે ભૂપતદાનભાઈ બેસી રહેવા નથી, કારણ કે એમને હરિરસ ની એક સુવર્ણ ખાણ મળી ગઈ છે. એટલે બંનેને, બંનેના કુટુંબોને, એ સૌને, એ સૌ માટે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ. અને તમને બધાને રંગ છે કે આટલા લાંબા સમયથી એક ધારા બેઠા છો, અને આ સુંદર કાર્યક્રમનું આયોજન કરનારા સન્માન સમિતિ, અમારે ભાઈ અશ્વિનભાઈ અને સૌ ભાઈઓ, એમને પણ લાખ લાખ અભિનંદન. આપ સૌનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આપની હૃદયની લાગણી પણ વ્યક્ત કરી.